होता एवा मौलाना शवाब नकवी साहेब अने मौलाना डॉक्टर सईद दयान साहेब दई सर अब्बा साहेब के जो आ जसनी शान छे एमने पूज्य बापू सम्मानित करशे अने त्यार बाद पूज्य बापू ने आ बने मौलानाओ खास स्वागत अने सम्मान करशे। બાપુનું સન્માન બંને મોલાના કરશે। આ નજારો આપણને કદાચ મહુવા સિવાય ક્યાંય જોવા ન મળે એવો આ નજારો છે કોમી એકતા માટેનો અને એનો શ્રેય આ મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને વિશિષ્ટ વ્યક્તિઓને જાય છે અને તમામ જનતા જનાર્દનને જાય છે, યાદવ કમિટીને જાય છે। આભાર તમામ મહાનુભાવોને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી। આપણે હવે જે મુખ્ય એવોર્ડ તરફ જઈ રહ્યા છીએ કે જેના માટેનું આખું આયોજન છે જેને યાદે હુસેન એવોર્ડ। રાહેર રોશન જે છે દિવ્યભાસ્કરમાં આવી રહી છે, એક સારા લેખક અને સાહિત્યકાર છે, અનેક એવોર્ડો તેમણે ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યા છે, એમાં ખાસ કરીને મુખ્યમંત્રી એ વખતના જે નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યપાલ કમલા બેનીવાલના હસ્તે તેમનું ખાસ સન્માન અહીંયા ભાવનગર ખાતે કરવામાં આવેલું અને તેમના દ્વારા લેખિત કુલ 42 જેટલા ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેમને યાદવ હુસેન એવોર્ડ ખાસ આપવામાં આવી રહ્યો છે અને એની સાથે સાથે ₹51,000 તુલસીપત્ર રૂપે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તરફથી પણ એની સાથે સાથે આપવામાં આવી રહ્યા છે। પૂજ્ય બાપુ અને આ તમામ મહાનુભાવના હસ્તે પ્રાધ્યાપક શ્રી મહેબૂબભાઈ દેસાઈ। અને ત્યારબાદનો જે એવોર્ડ યાદવ હુસેન કમિટી તરફથી છે એ ડૉક્ટર સૈયદ કલબે સાદિક સાહેબ કે જેઓ નાદુરસ્ત તબિયતના હિસાબે અહીં આવી નથી શક્યા પરંતુ તેમના પ્રતિનિધિ અહીં હાજર છે, એમના વિશે કહીએ તો એમના જીવનનું જે નાનામાં નાના માણસને ઉચ્ચતમ શિક્ષણ ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા મળે તે રહેલું છે। એમના આ મકસદ માટે તેમણે એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં ખૂબ જ પ્રવાસ કર્યો છે અને છેલ્લા 30 વર્ષથી લોકોને આતંકવાદ વિરુદ્ધ સમજાવવા તથા શિક્ષણ આપવાનો સતત પ્રયાસ કરી સમાજ સુધારકની ભૂમિકા અદા કરી છે। તાજેતરમાં જ આપણા રાજનાથસિંહે એમની 4 કે 5 દિવસ પહેલા મુલાકાત લીધેલી એવા આ મૌલાના સાહેબને સન્માનિત કરીશું યાદવ હુસેન રાષ્ટ્રીય એવોર્ડથી પૂજ્ય બાપુના હસ્તે અને સાથે ₹51,000 અને તુલસીપત્ર શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તરફ। આભાર તમામ મહાનુભાવો।